કોરોનાની બીજી લહેરનો કહેર ગુજરાતમાં જોવા મળ્યો. હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળી. બીજી તરફ ટેસ્ટ માટે પણ લોકોની ભીડ હતી. પરંતુ હવે બીજી લહેર ગુજરાતમાં હાંફવા લાગી છે. દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, સાથે હોસ્પિટલના બેડ પણ ખાલી થવા લાગ્યા છે. સ્થિતિ એવી આવી છે કે અનેક કોરોના વોર્ડ બંધ કરવાનો વારો આવ્યો છે. અમદાવાદ સિવિલની વાત કરવામાં આવે તો 1200 બેડમાંથી માત્ર 400 બેડ જ ભરેલા છે, 800 બેડ ખાલી છે. 7 જેટલા કોરોના વોર્ડ બંધ કરવાનો વારો આવ્યો છે. મંજુશ્રીમાં 461ની સામે 400 બેડ અત્યારે ખાલી છે, તો યુએન મહેતામાં 175ની સામે 100 બેડ ખાલી છે. સિવિલ મેડિસિટીમાં 2200 બેડમાંથી 1600 બેડ ખાલી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 70% બેડ ખાલી જોવા મળી રહ્યા છે. સરકારના જે યોગ્ય પગલા અને ગાઈડલાઇન્સ હતી એને અનુરૂપ 10 દિવસ પછી એ વખતે બી કીધેલું હતું કે આના સારા રિઝલ્ટ આપણને 10 દિવસ પછી જોવા મળશે. અત્યારે આપણને સારા રિઝલ્ટ સરકારના તમામ પગલાંના જોવા મળી રહ્યા છે. જે એક વખતે 1200 બેડની હોસ્પિટલ ટોટલી ફૂલ હતી અને 100 એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હતી, એના બદલે અત્યારે આપણી પાસે ઓક્યુપન્સી માત્ર 33% જેટલી જ છે. એટલે 600 પેશન્ટની સામે તમારી પાસે 300 પેશન્ટ જ ઇન્ડોર હોઈ શકે એવી રીતેની પરિસ્થિતિ અત્યારે છે. અને બાય એન્ડ લાર્જ ઇટ ઇઝ ક્વાઇટ કમ્ફર્ટેબલ. અને કોરોનાનો જે સેકન્ડ વેવ છે એ લગભગ તમે કહી શકો કે એની ઓટ આવવાની શરૂઆત થઈ ગયેલી છે અને અત્યારે આપણે કમ્ફર્ટેબલ